સૌથી પહેલા 142 આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે ઓકે તેમાં આપણે સંખ્યા t ની કિંમત આપેલી છે કે t ની કિંમત કે કા પ્રમાણે છે t ની કિંમત જે છે 10 મિનિટ છે આઈ થિંક તો 10 મિનિટ રાઈટ તો આપણે 10 એમના એમ રાખીશું મિનિટ એટલે કેટલા થાય 60 સેકન્ડ થાય બરાબર એક મિનિટ તો આ લખાશે તમારે 600 તો કેટલા લખાશે 600 સેકન્ડ તો આ જે આવશે તમારી t ની કિંમત આવશે આ તમારી t ની કિંમત આવશે હવે નેક્સ્ટ બીજી તમને કઈ કિંમત આપેલી છે કદાચ મ્યુ ની કિંમત આપેલી છે જેને કહેવામાં આવે છે 0.6 મોલ એવું કંઈક આપેલું છે હવે જો કેમિસ્ટ્રીમાં તમે આવું ભણી ગયા મ્યુ ઇક્વલ ટુ સ્મોલ એન ના છેદમાં અહીંયા આવશે એન એ એન એ શું છે એવોગાડ્રો નંબર યાદ હોય તો ઓકે ચલો હવે વિદ્યુતપ્રવાહનું સૂત્ર કયું છે વિદ્યુતપ્રવાહનું ફોર્મ્યુલા વિદ્યુતપ્રવાહનું સૂત્ર તમને એ બી ખબર છે I ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં ટી રાઈટ ઓકે તો આપણે આવું લખી શકીએ ક્યુ બરાબર શું લખાય એની ક્યુ બરાબર એની કેમ એની લખાય ક્વોન્ટિમીકરણ છે એટલા માટે ચેપ્ટર નંબર એકમાં ભણી ગયા એના છેદમાં શું આવશે ટી લખાશે આ પ્રમાણે યસ ઓર નો હવે જો હું અહીંયા શું કરું છું અહીંયા સાંભળજો આ મ્યુ એમ ના એમ આ એને કઈ જાય સામે તો એન એનું સામે મૂકી દઉં તો અહીંયા લખાશે એન એ ઇક્વલ ટુ એન રાઈટ ઓકે તો અહીંયા શું લખીશ આ તમારે સમીકરણ નંબર એક નામ આવી દો અને સમીકરણ નંબર આ સમજો કે આ એન એનની કિંમત શું આવી જો સમીકરણ નંબર એક એનની કિંમત તો એનની કિંમત એટલે મ્યુ એન એ તો અહીંયા લખીશ મ્યુ એન એ અને આ લખાશે ઈ ના છેદમાં ટી રાઈટ આ પ્રમાણે તમારે લખાશે હવે જો તો આને સમીકરણ નંબર બે નામ આપી દો તો આમાં હું કિંમતો મૂકવાનો છું તો કિંમત આપણે કેવી રીતે મૂકીશું આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે તો આઈ બરાબર પહેલા એનું એક ફોર્મ્યુલા લખીશ મ્યુ એન એ ઈ ના છેદમાં ટી મ્યુ કેટલા આપેલા છે અહીંયા તમને 0.6 એને કેટલા છે ખબર છે કોઈને એને એવોગેડ્રો નંબર 6.022 અચ્છા ઈ ની કિંમત ઈ તો તમને ખબર છે 1.6 ગુણ્યા 10^-19 ઘાત રાઈટ અને આ છેદમાં ટી ટી કેટલા છે 600 બોલો ચલો જવાબ શું આવે છે કોમન રાઈટ આઈ ગયા જવાબ જો સેટ જો 0.0096 અને આ 35 લખાશે ગુણ્યા 10 ની જો ઘાત લખી દો 23 માંથી 19 જાય તો કેટલા રહે 4 એટલે આવી જશે 96 જેવો જવાબ આવશે કદાચ તમારો 96.3 આવે અને આ લખાશે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે એટલે એમ્પિયરમાં આવશે જો અમુક છોકરાઓને છે ને એપ નહીં ચાલતી એનું કારણ હું તમને બતાવું છું જ્યારે આ એપ તમે ચાલુ કરો ને તો તમે બીજી એપો જે છે ને લાઈક બીજું નેટવર્ક બીજી લાઈક વોટ્સઅપ છે પેલું છે ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય એ બધાને બંધ કરી દેજો તો એ બધાને બંધ કરશો ને તો તમારે શું થશે ખબર કે ડેટા ઓછા યુઝ થશે કે કોઈ તમને મેસેજ કરશે તો એના ડેટા યુઝ થશે એટલા માટે હવે કાલથી એક કામ કરજો જેવું જે લોકો એવું કહે છે કે સર નેટવર્ક પ્રોબ્લેમ છે તે લોકો ખાલી આ એક ટ્રાય કરજો 100% થઈ જશે બધી જે સાઇટની એપો છે ને ખાલી આ જ એપને ચાલુ રાખજો અને બીજી એપોને બંધ કરી દેજો તો તમારા ડેટા જે છે રેગ્યુલર ચાલતા રહે ચલો આઈ હોપ કે તમારો જવાબ આવી જશે હા ફરી સમજાવો એવું કહે છે રહેમતુલ અચ્છા જો રહેમતુલ કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા મૂળનો કન્સેપ્ટ મ્યુ ઇક્વલ ટુ એન ના છેદમાં એન એ બરાબર આ મૂળની સંખ્યા છે તો એન ના છેદમાં એન એ એવોગાડ્રો નંબર છે તો એન શોધવાનું હોય તો મ્યુ એન એ કઈ જાય સામે જશે અચ્છા વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું છે વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમને ખબર જ છે કયું છે આ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં ટી આ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં ટી તમારી પાસે ફોર્મ્યુલા છે ઓકે હવે ક્યુ ક્યુ જગ્યાએ આપણે શું લખાય ક્વોન્ટમીકરણ આ છે ને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તો વિદ્યુતભારની ક્વોન્ટી શું કહે છે સર આ ટેસ્ટ કેવી રીતે આપવાનો રેવા દે થઈ ગયો રેવા દે હા ટાઈમ પૂરો થઈ ગયો આમાં ટાઈમ ફિક્સ હોય છે એટલે છૂટી ગયો હવે તારો અચ્છા ક્યુ ક્યુ શું છે એની હવે ટેસ્ટ નહીં અપાય કેમ કે એનો ટાઈમ હોય છે એટલા માટે 10 થી સ્ટાર્ટ થાય 10-15-12 ક્વેશ્ચન હતા અમે ખાલી 3 મિનિટ વધારે આપી દીધી તો કદાચ સેટઅપમાં પ્રોબ્લેમ થાય એમ તેમ પહેલો દિવસ છે ટેસ્ટ આપવામાં ઓકે એટલા માટે બાકી એપ જોરદાર છે માર્ક્સ બી તમને રેગ્યુલર આપી દેશે અને તમને ઇવન રિઝલ્ટ બી આપશે તમારા મોબાઈલ નંબર પર મેસેજ બી આવશે કદાચ કે આટલા માર્ક્સ આવ્યા અચ્છા સાચા જ બતાવે છે મદદ નથી પડતી એ તો હું કહું છું ચલો એ તો છેલ્લે હું તમને ગ્રુપમાં કહીશ કે એને કે ટેસ્ટને કેવી રીતે ઓપન કરવાનું અને હું વિડીયો મોકલી દઉં અચ્છા પેલી એક છોકરી કંઈક કાલે ડિફિકલ્ટી હતી 199માં ક્વેશ્ચનમાં એનો વિડીયો બની ગયો છે પણ કાલે જ બની ગયેલો પણ હું મોકલવાનું જ રહી ગયો છે ઓકે તો એ બી મોકલી દઈશ હા
ચિંતા ના કરો તો મોકલી દઈશ, બરાબર? આ ટેસ્ટમાં જેને તકલીફ છે પહેલી વખત તો વાંધો નહીં આવે. ઓકે, સો ખબર પડી ગઈ એન એન કેટલા છે. એન અરે સમીકરણ નંબર એક જો, એમાં એનની કિંમત ડાયરેક્ટ મૂકી દો એટલે તમારો જવાબ આવશે. બાકી મેં કિંમત તો મૂકી છે, બીજું કંઈ કર્યું નથી. ચલો નેક્સ્ટ જે ક્વેશ્ચન આપણે વી આર ગોઈંગ ટુ સોલ્વ, ધીસ ક્વેશ્ચન કયો આવશે? 143 આવશે, રાઈટ? 143. તો જો વાહકત્વનું પારિવારિક સૂત્ર કયું છે? આઈએમપી છે અગેન, તો આઈએમપી છે એટલે યાદ રાખજો. તો 143 ની વાત કરી આપણે, તો આ બદલું છું. ઓકે ચલો, વાહકત્વની વાત કર્યો તો સૌથી પહેલા યાદ રાખો વાહકત્વ કોને કહેવાય. તો યાદ રાખો કે એકના એકના છેદમાં જે આર હોય ને એને કહેવામાં આવે છે વાહકત્વ, એટલે અવરોધના વ્યસ્તને. અવરોધનો જે વ્યસ્ત હોય એને શું કહેવામાં આવે છે? વાહકત્વ. ને હું લખીશ વાહકત્વ કહેવામાં આવે છે. કોને? અવરોધના વ્યસ્તને. હવે તમને એ બી તો ખબર છે કે બી ઇક્વલ ટુ આઈ આર, આ ઓહ્મનો નિયમ છે. ધોરણ 10માં બી આવે છે, 12માં બી આવે છે. હવે મને એમ કહો કે આપણે આવું કરી શકીએ કે આર શોધો તો શું કરી શકાય? વીના છેદમાં આઈ ઇક્વલ ટુ શું લખાય? આર લખાય. ચલો હવે આપણે વાહકત્વ શોધવું છે. વાહકત્વ કોને કહેવાય? એકલા છેદમાં આર. તો હું શું કરું છું? એકલા છેદમાં આર લખું છું. સાંભળજો, તો આઈ જે છે ઉપર જતો રહે અને વી કઈ જાય? નીચે આવતો રહે. શું કર્યું? વ્યસ્ત કરી નાખ્યું. આર નું વ્યસ્ત શું થાય? એકના છેદમાં આર. વી નું વ્યસ્ત શું થાય? તો એ છેદમાં આવતો રહેશે. આઈ નું વ્યસ્ત શું થાય? એ ઉપર જતો રહેશે. ખબર પડી ગઈ? તો ઇન શોર્ટ તમને હું બતાવવાનો અહીંયા ટ્રાય કરું છું બ્લેક પેન. ઓકે, કે આ જે આઈ જે છે એ ઉપર જતો રહેશે, આ જે વી જે છે એ નીચે આવતો રહેશે, એને જ કહેવામાં આવે છે એકલા છેદમાં આર. ઓકે ચલો, તો હવે આપણે મેળવવાના છે ફોર્મ્યુલા એની. તો એકલા છેદમાં આર ઇક્વલ ટુ આઈ ના છેદમાં વી, બરાબર? આઈ કેટલા છે? આઈ આઈ નો એકમ શું આવે ભાઈ? હા, અથવા ઓકે આવી રીતે લખાય, આઈ ઇક્વલ ટુ ક્યુ ના છેદમાં ટી લખાય. ક્યુ શું છે? ચાર્જ ના છેદમાં ટી, એટલે ડાયરેક્ટ અહીંયા લખું છું એમ્પિયર, રાઈટ? એમ્પિયર ડાયરેક્ટ લખી શકો છો એમ્પિયર. વી વી શું છે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર શું છે? મેં ચલાવેલું, કોને યાદ છે કે ચલાવું ફરી? વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર જો, નોટ્સ જો તો ખબર પડશે. બે દિવસ પહેલા, પરમ દિવસે ચલાવેલું. ઓકે ફરી એક વખત બોલો, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ ટી સી માઇનસ વન. ઓકે તો જો આ એમ વન ઉપર જાય તો શું લખાય? એમ માઇનસ વન. એલ ઉપર જાય તો એલ માઇનસ ટુ, બરાબર ને? ટી ઉપર જાય તો પ્લસ ટુ લખાશે. કુલમ ઉપર જાય તો શું લખાશે? સી પ્લસ વન. અને એમ્પિયર તો ઉપર જ છે. તો આવો કંઈક ઓપ્શન આવે છે જુઓ. મને એવું કહો, તમે સાચું બતાવ્યું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ કે ટી માઇનસ થ્રી છે? હા બીજું બસ એ. ઓકે 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 ઓકે, તો આ એમ્પિયર લખો. ઓકે અને આ માઇનસ. ઓકે ઓકે, તો થઈ ગયું. ચલો 12 - 31. હા એટલે ધ્રુવ બંને રીતે સાચું છે, તું જે કહે છે એ બી સાચું છે, રાઈટ? એટલે ચિંતા ના કર, એ બી સાચું છે, આ બી સાચું છે. ઓકે તું આને પેલા રિમૂવ કરી નાખું છું, આપણી પાસે બહુ મોંઘામાંનું રબર છે, બરાબર? રાઈટ, ચલો તો આ રિમૂવ કરી નાખ્યું, આપણી પાસે પેન આવી ગયું. તો જો ટી 31. ઓકે તો એની પાછી માઇનસ વન. હવે જો હું શું કરું છું સાંભળજો, પછી વાત છે, એમ ઉપર જાય તો એમ માઇનસ વન લખાશે, એલ ઉપર જાય તો એલ માઇનસ ટુ લખાશે, ટી ઉપર જાય તો ટી પ્લસ થ્રી લખાશે. હવે આ એ તો હતો જ ઓલરેડી, બરાબર? એની વન ઘાત તો હતી જ. આ પાછો એ ઉપર જાય તો એ બી વન થઈ જાય, આ માઇનસ છે ઉપર જાય તો શું લખાય? વન થાય. અને એ તો ઓલરેડી હતો જ, તો એમના એમ લખીશ. તો એનો મતલબ એવો થાય એમ માઇનસ વન એલ માઇનસ ટુ ટી થ્રી એ વન પ્લસ વન ટુ. આવો જવાબ આવે છે, રાઈટ? ચલો ગુડ. ઓકે નેક્સ્ટ સર્કિટ વાળા છેલ્લે કરશું, એટલે અત્યારે એ નથી કરતા. એના પછી 145 બેટરી વપરાશમાં હોય
ત્યારે બેટરી માટે કયો સંબંધ સાચો કહેવાય એ કાલે ચલાવેલું એકદમ સિમ્પલ છે બતાવી દઉં છું ફરી એક વખત 145 છે બરાબર તો 145 માં જે છે V equal to E minus I into small r આઉટ કહી છે તો V એમના એમ રાખો આ માઇનસ આઈ આર આ બાજુ જાય તો શું લખાય પ્લસ આઈ આર લખાય ઇક્વલ ટુ શું લખાય E આવો જવાબ આવે છે જો ઉપર આવે આ ઇન્ટુ આર માં આવશે કે વાંધો નહીં બધા સમજી જશે ઓકે સો નેક્સ્ટ તો નેક્સ્ટ આપણે જઈએ હા કયો હતો અત્યારે જસ્ટ આર એ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો બંનેમાંથી કોમન યસ બંનેમાંથી કોમન શું છે આર ચલે છે એલ ઇન્ટુ વન તો અહીંયા લખાશે એલ ના છેદમાં એ તો આ જવાબ આવવો જોઈએ બરાબર ચલો ડન ચલો નેક્સ્ટ આપણે કરવા જઈ રહ્યા છે 160 જો 160 માં 5 વોલ્ટ નું EMF ધરાવતી એક બેટરીનો આંતરિક અવરોધ 4 ઓહમ તેમાંથી 0.5 કાલે આવી ગયો છે આ બરાબર આ તો ફાવશે કઈ ફોર્મ્યુલા વાપરશું V equal to E minus small r 10 યસ યસ રાઈટ બસ કિંમત મૂકી દેજો જવાબ આવી જશે કરવાની કોઈ જરૂર નથી મને નહીં લાગતું બરાબર 160 ના જવાબ આવે તો કહેજો 160 તો આ જે આવશે તમારે 160 માં આવશે ઓકે ઓકે સો નેક્સ્ટ કોઈ માઇક ચાલુ છે અચ્છો ઓકે તો આ તમારો જવાબ આવી જશે હવે 161 એકદમ સિમ્પલ છે 161 ઓકે જો વાંચું છું એક ઓહમનો અવરોધ ધરાવતા 10 તારને સમાંતર જોડવામાં આવે છે તો તેમનો કુલ અવરોધ કેટલો થાય તો સમાંતર માટેની ફોર્મ્યુલા કઈ છે કોણ કહે છે અવરોધ સમાંતર અવરોધ માટેની 1/r લખાય ને ઓકે ઓકે 1/r લખાય એનો મતલબ આપણે આવી રીતે લખીએ છીએ એકના છેદમાં r ઇક્વલ ટુ એકના છેદમાં r લખીએ છીએ આવું કંઈક લખીએ છીએ બરાબર રાઈટ અથવા r ડેશ આને નામ આપી દો વોટ એવર અને r ડેશ નામ આપી દો ટોટલ અવરોધ તો જો આમાં એક વસ્તુ યાદ રાખવાની છે આમાં ખાસ કેટલા અવરોધો આપેલા છે જો સંખ્યામાં વાંચો 10 આપેલા છે રાઈટ તો 10 આપેલા છે તો આપણે શું કરવાનું છે 10 આપેલા હોય તો આપણે શું કરવું પડશે બતાવો ટોટલ કેટલા અવરોધો છે 10 એન અવરોધ આપેલા હોય તો કેવી રીતે લખાય તો જો ડાયરેક્ટ હું ફોર્મ્યુલા લખું છું યસ યસ રાઈટ તેનો મતલબ હું ડાયરેક્ટ ફોર્મ્યુલા લખું છું આર ડેશ ઇક્વલ ટુ આર બાય એન બરાબર ડાયરેક્ટ લખું છું આર ડેશ ઇક્વલ ટુ આર બાય એન આ ડાયરેક્ટ લખું છું ઓકે ચલો આરની કિંમત કેટલી છે 1 એન કેટલા છે ટોટલ કેટલા ટોટલ જો કેટલા અવરોધ છે 10 છે ને ઓકે તો 10 એટલા માટે એકના છેદમાં 10 તો આ જે આવશે 0.1 એટલે આ ફોર્મ્યુલા યાદ રાખજો સમાંતરમાં હોય ત્યારે અને જ્યારે શ્રેણીમાં હોય તો શું લખશો આર ઇન્ટુ એન આર ઇન્ટુ એન આ જે આવશે એ શ્રેણીમાં આવશે યાદ રાખો અને સમાંતરમાં 1/r મુજબ એટલે r / n આવશે ઓકે તો યાદ રાખજો બરાબર આ શ્રેણી માટે છે અને આ સમાંતર માટે છે રાઈટ ચલો ઓકે નેક્સ્ટ જઈ રહ્યા છે હવે 174 100 સેન્ટીમીટર લંબાઈનો તાર આપેલો છે એટલે એલ બરાબર 100 સેન્ટીમીટર ઓકે તો સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી નાખવાનું પહેલી આ વાત અવરોધ આપેલો છે ઓકે ચલો હવે મને સંખ્યા લખાવજો સૌથી પહેલા તમને ડી આપેલો છે ડી ની કિંમત કઈ આપેલી છે
તો ડી ની કિંમત આપણે લખીશું 174 ની વાત કરીએ છીએ આપણે 174 સૌથી પહેલા ડી બરાબર કેટલા આપેલા છે બતાવો ડી બરાબર કેટલા છે 2 mm mm જે છે mm એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ યસ વેરી ગુડ ઓકે ચલો પછી શું આપેલું છે L કેટલા આપેલા છે સેન્ટીમીટરમાં મીટરમાં કરવું હોય તો 1 મીટર ડાયરેક્ટ લખી દઈએ 1 મીટર લખાય ને યસ 100 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત તો 10 ની માઇનસ 2 ઘાત ત્યાં 2 શૂન્ય કેન્સલ એટલે 1 મીટર ડાયરેક્ટ લખાશે ચલો નેક્સ્ટ તમને શું આપેલું છે આમાં R બરાબર તો R ની કિંમત બી આપેલી છે તો R બરાબર 0.7 ઓહમ અવરોધ બરાબર હવે તમને શોધવાનું શું છે યસ આ બરાબર હવે જો સૌથી પહેલા કેવી રીતે સોલ્વ કરીશું આપણે એકદમ સિમ્પલ છે R ઇક્વલ ટુ રો L ના છેદમાં A આ સૂત્ર વપરાશે ઓકે સો આપણે રોને સૂત્ર કરતા બને ફરી બતાવું જો R ઇક્વલ ટુ રો L ના છેદમાં A સૂત્ર છે રોને સૂત્ર કરતા બનાવવાનો છે તો રો એમને એમ રહેશે આ કઈ જાય સામે જાય તો આ લખાશે R ઇન્ટુ A R ઇન્ટુ A ડિવાઇડેડ બાય શું આવશે L હવે જોજો ધ્યાન આપજો R બાય L તો એમને એમ જ રહેશે A શું છે ક્ષેત્રફળ માટે આપણે શું લખાય પાય આર સ્ક્વેર લખાય ને ચલો આર બાય એલ હવે પાય એમ ના એમ આર કેટલા લખીશું આપણે ડી બાય ટુ નો વર્ગ લખાય ને ઓકે તેનો મતલબ આર આ એલ એમ લખાશે પાય એમ ના એમ ડી નો વર્ગ શું લખાય ડી સ્ક્વેર અને બે નો વર્ગ કેટલો લખાય 4 લખાશે ને બસ તો કિંમતો આપેલી છે તમને બધી કિંમતો આપેલી છે આરની કિંમત 0.7 પાયની 3.14 ડિસ્કવેરની આપેલી છે કેટલી છે 2 × 10⁻³ ઓકે તો આ બધી કિંમતો તમને આપેલી છે તો આપણે આવી રીતે લખી શકીએ આરની કિંમત જે છે એ 0.7 આપેલી છે રાઈટ ધેન પાય પાય 3.14 આપેલા છે ધેન ડી ડી કેટલા છે 2 × 10⁻³ આનો જે આવશે એ વર્ગ આવશે ડિવાઇડેડ બાય એલ કેટલા આપેલા છે 1 આપેલા છે અને આ 4 તો એમના એમ જવાબ આવી જશે ઓકે ખબર પડી ગઈ ચલો નેક્સ્ટ હા એટલે આ થઈ ગયો હવે નેક્સ્ટ આમાં બીજું કોઈ છે નહીં એટલે આગળ જઈએ આપણે હવે એટલે આવી જશે કમ્પેર કરો આવી ગયો ને જવાબ આવી ગયો ઓકે ગુડ ચલો 199 હું સેન્ડ કરી દઈશ અચ્છા 201 આ તો આપણે કરેલો જ છે પહેલા બટ કઈ નહીં જે નવા છોકરાઓ છે પહેલી વખત મારી સાથે જોઈન થયા છે એમના માટે આ સોલ્વ કરી આપે ચલો 201 એકદમ સિમ્પલ છે લસ આપણે અહીંયા 201 રાઈટ તો 201 ની વાત કરીએ 201 ચલો જો આવે તો 201 માં સૌથી પહેલા શું કરશું તમને સંખ્યા બતાવી દઉં છું 2 ઓહમ 4 ઓહમ અને 5 2 4 5 2 4 5 બરાબર આપેલા છે હવે અવરોધ સમાંતરમાં છે એવું કીધેલું છે યાદ રાખો તો સમાંતર માટેની ફોર્મ્યુલા કઈ આવશે હમણાં જ બતાવી યસ વેરી ગુડ તો 1/R ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 આપણે 3 અવરોધ આપેલા છે ને હા એટલે R3 તો 1 છેદમાં R1 કેટલા આપેલા છે 2 1/R2 એટલે 1/ કેટલા 4 અને બીજા કેટલા 1/ 5 હતા હા 5 હતા કદાચ રાઈટ ચલો તો આને બે રીતે સોલ્વ થાય જો આને સોલ્વ કરવો ને તો કેવી રીતે બે રીતે થાય હું તમને પહેલી એક મેથડ બતાવું છું ડાયરેક્ટ સિમ્પલ આ 1/R એમના એમ રાખો બરાબર તમને ગુસા લસા લેવાની કોઈ જરૂર ના 1/2 કેટલા થાય 0.5 1/4 કેટલા થાય 0.25 1/5 કેટલા થાય 0.2 આ બધાનો સરવાળો કરો પોઈન્ટ 95
ओके तो आपने છે ને આ શું મળ્યું એક એક આપને જે મળશે ને એકના છેદમાં r = 0.95 મળ્યું હવે આપને તો શોધવાનો છે r તો r શોધો હોય તો ઉપર જતું રહે તો એકના છેદમાં 0.95 આવી જાય વ્યસ્ત કરી નાખ્યું એકબીજાનું વ્યસ્ત કેમ કે r શોધો હોય એક કામ કરો આ r કઈ જાય સામે જાય તો 0.95 નીચે આવી જાય તો એકના છેદમાં 0.95 કેટલા આવશે બતાવો આ એટલે ગમે તે એટલે એનો એક કમ શું આવશે અવરોધ જવાબ આવે છે જો ના છે જો તમે કેલ્ક્યુલેટરમાં કરો 20/19 સ્માર્ટ બનવાનું 20/19 અથવા 19/20 કરો ઓકે ઓકે રાઈટ चलो अबे क्या आया 202 सिंपल छे जो 202 आपने सॉल्व करिए पहले मैंने संख्या जो लिया दो एक अवरोध तार नो 50 डिग्री सेल्सियस से तापमान अवरोध 5 એટલે 50 થી 5 106 તો 0 એ કેટલા ઓકે 50 થી 5 106 આપેલા છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ કેટલો છે ઓકે ચલો સંખ્યા જો લીધી હવે આપણે સોલ્વ કરીએ તો નાઉ નેક્સ્ટ પેજ આવશે તો હવે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે અહીંયા પહેલા તમને આપેલા છે T1 તાપમાન બરાબર તો T1 જે આપેલું છે T1 ઇક્વલ ટુ કઈક 50 ડિગ્રી સેલ્સિયસ આપેલા છે બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ રાઈટ તે વખતે તમને એવું કીધું છે કે R1 જે છે એ 5 ઓહમ છે બરાબર ભૂલ પડે તો મને કહેજો મેં યાદ રાખી છે સંખ્યા અત્યારે જોઈને T2 કઈક આપેલા છે 100 ડિગ્રી સેલ્સિયસ ત્યારે મને એવું કીધેલું છે કે R2 જે આપેલા હશે એ 6 ઓહમ હશે બરાબર ચલો નેક્સ્ટ હવે મને એવું કીધું છે T0 જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસે હોય બરાબર તો R0 કેટલો હશે આવું કંઈક કીધું છે બરાબર છે સંખ્યા ચલો ઓકે તો અમારી પાસે એક ફોર્મ્યુલા છે આ ખાસ યાદ રાખી લેજો હજી બી કહું છું આ 3 માર્ક્સ માટે હોટ ફેવરેટ ફોર્મ્યુલા છે 100% આમાંથી 3 માર્ક્સનો દાખલો આવવાના ચાન્સ છે તો 1 માર્ક્સ એટલે આ ફોર્મ્યુલાને તમે છોડતા ના R ઇક્વલ ટુ એ લખાશે R0 1 પ્લસ આલ્ફા એટલે તમને ફોર્મ્યુલા ખબર જ છે એ લખીશું T માઇનસ કેમ આવતા છે લખાતું T માઇનસ T0 રાઈટ તો આ તમારી પાસે એક ફોર્મ્યુલા છે ઓકે તો હવે આપણે જે છે આને કેવી રીતે કરવાના છે સોલ્વ એ તમને બતાવું છું તો આ જે તમારી પાસે ફોર્મ્યુલા હતી એને અંદર મલ્ટીપ્લાય કરી દઈશું તો મલ્ટીપ્લાય કરશું એટલે આવું કંઈક આવશે R ઇક્વલ ટુ અને આની સાથે ગુણો તો શું લખાશે R0 પ્લસ પાછું આને જે છે આની સાથે ગુણો તો R0 આલ્ફા T માઇનસ T0 તો હું શું કરું છું R ને એમના એમ રાખું છું આ જે R0 છે આ બાજુ આવે તો R0 લખાશે પ્લસ R0 છે આ બાજુ આવી જાય ડાબી સાઈડ તો માઇનસ R0 લખાશે અને આ R0 ઓકે એમના એમ આ આલ્ફા પણ એમના એમ લખાશે T માઇનસ T0 રાઈટ ચલો તો આપણી પાસે આ ફોર્મ્યુલા આવી હવે જણા ડાયરેક્ટ જ મૂકું છું જો તમે હવે જો T0 ની જે કિંમત જે છે 0 ડિગ્રી આપેલી છે યાદ રાખજો તો હું જો ડાયરેક્ટ લખું છું અહીંયા સૌથી પહેલા આને હું નામ આપી દઉં છું અહીંયા નામ આપી દઉં છું R ની જગ્યાએ નામ આપી દઉં R1 અહીંયા જે રહેશે R0 જ રહેશે ઇક્વલ ટુ R0 આલ્ફા પણ એમના એમ T જે છે એની જગ્યાએ શું નામ આપી દઈશ T1 અને T0 જે છે એ 0 આપેલો છે જો અહીંયા T0 ની જગ્યાએ 0 બરાબર એ જ પ્રમાણે આને ધારો કે સમીકરણ નંબર 1 નામ આપી દો રાઈટ હવે R1 ની જગ્યાએ શું લખીશું R2 માઇનસ R0 એમના એમ એ જ પ્રમાણે R0 એમના એમ આલ્ફા એમના એમ T1 ની જગ્યાએ શું લખીશું T2 અને અહીંયા લખીશું 0 કેમ કે T0 ની કિંમત 0 જ છે અને નામ આપી દઉં છું સમીકરણ નંબર 2 તો સમીકરણ નંબર 1/2 કરો તો અહીંયા લખું છું સમીકરણ નંબર 1/2 બરાબર તો સમીકરણ નંબર 1 કયું છે તો R1 માઇનસ R0 અહીંયા 2 કયું છે R2 માઇનસ R0 ઇક્વલ ટુ R0 આલ્ફા T1 0 તો ડાયરેક્ટ લખતો નથી એ જ પ્રમાણે અહીંયા લખાશે R0 આલ્ફા T2 R0 કેન્સલ R0 કેન્સલ આલ્ફા કેન્સલ આલ્ફા કેન્સલ ઓકે R1 ની કિંમત કેટલી છે 5 R0 ની કિંમત શોધવાની છે ને ઓકે ઓકે તો R0 એમના એમ રહેશે R2 કેટલા આપેલા છે 6 R0 શોધવાના છે ઇક્વલ ટુ T1 કેટલા છે T1 એ કંઈક
50 હા આપેલા જ છે ઓકે ઓકે 50 આપેલા છે તો અહીંયા હું લખી દઈશ 50 અને આ T2 જે છે એ 100 આપેલા છે રાઈટ તો એનો મતલબ એવો થયો હું અહીંયા લખી શકું છું 5 R0 ના છેદમાં 6 R0 ઇક્વલ ટુ આ શું લખાય 50 દુ 100 લખાશે તો 1 ના છેદમાં શું લખાય 2 ઓકે હવે શું કરશો ડાયરેક્ટ જ કરું છું જો ડાયરેક્ટ અહીંયા કરું છું સમજજો હવે આ સ્ટેપ સમજજો જો અહીંયા ગુણી નાખો અહીંયા આ જે પદ છે બે ને સામે ગુણી નાખો ચોકડી ગુણાકાર તો બે જે છે એને અહીંયા ગુણી નાખો ઓકે વેરી ગુડ તો 5 × 2 તો 10 લખાય માઇનસ અંદર 2 ગુણાય એટલે 2R0 લખાશે ઇક્વલ ટુ આ સામે શું છે 1 તો આને સામે ગુણી નાખો તો 6 R0 ઓકે લખાશે ને ચલો હવે નેક્સ્ટ નેક્સ્ટ હું બતાવું છું તમને સમજજો ચલો નેક્સ્ટ તો અહીંયા તમે અહીંયા લખી શકીએ છીએ આપણે કંઈક આ પ્રમાણે કે 10 આ 10 તો એમના એમ જ રાખશું રાઈટ આ જે 6 છે આ બાજુ આવે તો શું લખાય માઇનસ 6 લખાય હવે જો આ માઇનસ જો જમણી સાઈડ જો માઇનસ R0 એમના એમ બરાબર અહીંયા કેટલા છે માઇનસ 2R0 એ જમણી સાઈડ જાય તો પ્લસ 2R0 રાઈટ તો 10 માંથી 6 જાય તો 4 માઇનસ R0 માંથી 2R0 જાય તો 2 માંથી 1 જાય તો એટલે R0 એટલે જો જવાબ આવે છે જો 4 ઓહમ જો આવે છે ઓકે તો આ તમારો જવાબ આવશે કે 4 ઓકે બરાબર નાવ વી આર ગોઈંગ ટુ સોલ્વ 203 IMP છે 203 ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત આવો નહીં પણ આ ટાઈપનો પૂછાયો છે ઓકે તો આ તમારે થોડું ખાસ ધ્યાન રાખવું પડશે એકદમ સિમ્પલ છે પણ થોડું ધ્યાન આપજો 203 સંખ્યા વાંચી લો 100 ઓહમ અવરોધ ધરાવતા એક તારને એક સરખી રીતે ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કરતા તેનું નવું અવરોધ ખાલી જગ્યા થશે ફરી એક વખત 100 ઓહમ અવરોધ ધરાવતા એક તારને એક સરખી રીતે ખેંચીને તેની લંબાઈમાં 10% વધારો કરતા તેનું જો એક ટિપ્સ આપું હંમેશા તમને યાદ રાખો એક્ઝામમાં છે ને પહેલી વખત તમે પેપર જોશો ને તો તમને એમ લાગશે યાર તો કંઈ આવડતું નહીં મારી એક સલાહ માનજો ક્વેશ્ચન ને 2-3 વખત વાંચશો ને તો તમારા એમ સમજો ને 50% ક્વેશ્ચન ત્યાં સોલ્વ થઈ જશે યાદ રાખો એક્ઝામમાં 2-3 વખત ક્વેશ્ચન વાંચશો ને તો તમારા દિમાગમાં છે ને એમ ફોર્મ્યુલાનો એક તરત કેમ કે જો 100 ઓહમ આવે એટલે તમને ખબર પડી જાય અવરોધ આપેલો છે એટલે R મૂકશો પછી એવું કીધું તેને ખેંચીને લંબાઈમાં 10% એટલે તમને વિચાર આવે કે L તો તમારા દિમાગમાં તરત લાઈટ થશે કે આ તો એવી તો કઈ ફોર્મ્યુલા છે તો તમે એવું વિચારશો હા એક ફોર્મ્યુલા છે R ઇક્વલ ટુ રોયલ ના છેદમાં A એટલે એવો દિમાગમાં આવશે બીજું કોઈ ફોર્મ્યુલા આના જેવી નથી તો ટીપ્સ હંમેશા યાદ રાખો ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે ક્વેશ્ચનને 2-3 વખત વાંચશો તો 100% તમને એમ સમજો કે તમે ફોર્મ્યુલા સુધી પહોંચવાનો મતલબ પહોંચી જશો આ વસ્તુ યાદ રાખજો તો 2-3 વખત આ સંખ્યાને વાંચો તો તમારા માટે આ વધારે ઇઝી રહેશે ચલો એટલે આ 10% વધારો છે એટલે આપણે ડાયરેક્ટ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે તો હું નવી સ્લાઇડ ખોલું છું તો નવી સ્લાઇડ ખોલું કયો ક્વેશ્ચન હતો 203 સોલ્વ કરવા જઈ રહ્યા છે રાઈટ તો જો મસ્ત ક્વેશ્ચન છે સાંભળજો બધા ધ્યાન આપજો 203 અને 2 રીતે સોલ્વ થાય પણ હું એકદમ સિમ્પલ રીતે બતાવવાનું અહીંયા હું તમને ટ્રાય કરીશ સૌથી પહેલાં તમને એવું કીધું છે કે R1 ઇક્વલ ટુ 100 બરાબર 100 ઓહમ પછી એવું કીધું છે કે જો L1 ઇક્વલ ટુ L લેવામાં આવે કેમ હું બતાવું છું આ કેમ કે લંબાઈમાં વધારો કરવામાં આવે કે ધારો કે R1 ઇક્વલ ટુ 100 હોય તો તેની લંબાઈ L હશે એવું માની લો ધારો કે R1 ઇક્વલ ટુ 100 છે તો હું એવું માનું છું કે તેની લંબાઈ હશે L તો L2માં કેટલો વધારો થાય તો તમને એવું કીધેલું છે કે L માં 10% વધારો કરવામાં આવે છે L માં 10% વધારો કરવામાં આવે છે જો સંખ્યા વાંચશો તો ખબર પડશે વાંચો હજી એક વખત 203 અવરોધ ધરા કે એક તાર એટલે તેની લંબાઈ L છે તેને ખેંચીને લંબાઈમાં 10% એટલે L માં જ 10% વધારો કરવામાં આવે છે બસ ખબર પડી ગઈ તો એકદમ સિમ્પલ છે એટલે કીધું સંખ્યા વાંચશો ખબર પડશે તો અહીંયા L એમના એમ મૂકીશું આ 10% જે છે એના ટકામાંથી કન્વર્ટ કરી નાખીશું 10 ભાગ્યા કેટલા લખીશું આપણે 100 લખીશું તો 0 0 કેન્સલ થાય અને L જ રહેશે બરાબર તો આ L આવશે 10% L માં વધારો કરવામાં આવે તો L એમના એમ આ 10 ભાગ્યા 100 કેમ કે ટકામાં કન્વર્ટ કરી દીધા અહીંયા શું કરશું આપણે L એમના એમ રાખીશું 1 ના છેદમાં 10 કેટલા લખાય
0.1L લખાશે ને. હવે મને એવું કહો આ કેટલા છે, આ કેટલા L છે, 1L, આ કેટલા L છે, 1L, અને આ એક 0.1L છે, તો 1+0.1 કેટલા લખાય, 1.1L. બસ આ યાદ રાખો. તો આ તમારી પાસે સમીકરણ નંબર 1 નામ આપી દો, સમીકરણ નંબર 1 નામ આપી દો. ચલો હવે તમારી પાસે એક ફોર્મ્યુલા છે, જો R equal to rho L ના છેદમાં A, ઓકે, આ તમારી પાસે ફોર્મ્યુલા છે. હવે હું શું કરું છું, R equal to, સમજજો આ ક્વેશ્ચન ને સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આવા પાછલા વર્ષોમાં પૂછાયેલા છે એટલે કહું છું, રો L ના છેદમાં A હું શું કરું છું કે આને L વડે ગુણું અને L વડે ભાગ. સિમ્પલ, કંઈ કર્યું નથી, L વડે LR કેન્સલ થઈ જાય, પણ કેમ આવું કર્યું એ બી બતાવું છું. તો R equal to R rho L into L, શું લખાય, L square, અને આ લખાશે A into L લખાશે. તો અહીંયા લખાશે રો L square ના છેદમાં આ શું છે, A into L, A શું છે ક્ષેત્રફળ, L શું છે લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તેને શું કહેવામાં આવે છે, V, કદ, કદ, યાદ આવ્યું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એને કહેવામાં આવે છે કદ. એટલા માટે આપણી પાસે એક ફોર્મ્યુલા આવી ગયું જેનું નામ છે રો L square ના છેદમાં V. ઓકે, તો હું શું કરું છું ખબર, મને V આપેલો છે, રો આપેલો છે, નથી આપ્યો, દેટ મીન્સ કે આ બે બંને અચળ થઈ ગયું, તો R ચલે છે L square, સિમ્પલ, બસ. તો આને નંબર 1 આપી દો, અથવા આને નંબર સ્ટાર આપી દો. તો હવે હું શું કરીશ, જો તો R1 ચલે છે L1 square, ઓકે, હવે શું લઈ લઈશ, R2 ચલે છે L2 square, લખાશે, ઓકે, તો અહીંયા લખીશ R2 ચલે છે L2 નું વર્ગ, તો આને નામ આપી દો સમીકરણ નંબર 1 અને આને નામ આપી દો સમીકરણ નંબર 2, સિમ્પલ. હવે 1/2 કરો, તો સમીકરણ નંબર 1/2 કરો તો શું લખાય, R1 ના છેદમાં R2 equal to L1 square ના છેદમાં L2 square, બરાબર, આ લખાશે. R1 કેટલા આપેલા છે, 100, બરાબર. હવે R2 તો આપણે શોધવાના છે મેન, તો R2 એમને એમ રહેશે. હવે L1 કેટલા આપેલા છે, યસ L નો વર્ગ. L2 કેટલા આપેલા છે, કેટલા લાયા આપણે, ઓકે, તો 1.1L નો વર્ગ. તો એનો મતલબ એવો થાય આ L નો વર્ગ એમના એમ રહેશે. 1.1 નો વર્ગ કેટલો થાય, 1.1 એટલે 11 નો વર્ગ 121, ઓકે, 1.21, અને આ લખાય L square. તો L square અને L square શું થઈ જાય, કેન્સલ થાય ને, ઓકે, તો ડાયરેક્ટ લખું છું. તો ચલો હવે જો, તો આપણી પાસે એક આ પ્રમાણે ફોર્મ્યુલા આવે છે, ધ્યાન આપજો, ધ્યાન આપજો, 100 ના છેદમાં R2 કયા, આ લખ્યા 100 ના છેદમાં R2 ઇક્વલ ટુ 1 ના છેદમાં 1.21. ચલો સામે ગુણી નાખો, તો આ 100 ગુણ્યા 1.21 ઇક્વલ ટુ R2 ને સામે ગુણી નાખો. હવે બોલો 100 ગુણ્યા 1.21 કેટલા થાય, 121 ઇક્વલ ટુ R2, અને આનો એકમ લખી દેજો ઓહમ આવશે. ચલો શું આવશે જવાબ, સી આવી ગયો, બરાબર, 121 એટલે સી જવાબ આવશે તમારો, બરાબર, ખબર પડી ગઈ. અચ્છા હવે છે ને મને એક વસ્તુ કેવી હતી, મને, હા ઓકે બરાબર છે, બરાબર છે, મને લાગ્યું સંખ્યામાં ભૂલ છે પણ બરાબર છે, રાઈટ, પડી ગયા ખબર ને બધાને, ખબર પડી ગઈ. ચલો નેક્સ્ટ, કેટલા વાગે, 10:55 થઈ ગયા, આટલા બધા વાગી ગયા મને તો લાગ્યું. ચલો હવે 231, કઈ ફોર્મ્યુલા વપરાશે, સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે, વિચારો.
અવરોધકતા જો સૌથી પહેલા તમને ઈ આપેલો છે જે ઇક્વલ ટુ સિગ્મા ઈ ના વપરાય પહેલા જો કિંમતો કઈ આપેલી છે પહેલા એના પર ધ્યાન આપો તો વધારે ખબર પડશે તો સૌથી પહેલા હા તો જો સૌથી પહેલા ઈ આપેલો છે અને બીજું આપેલું છે પ્રવાહ ઘનતા એટલે જે રાઈટ પ્રવાહ ઘનતા એટલે જે તો પ્રવાહ ઘનતા એટલે જે આપેલો છે જે કેટલા આપેલા છે 2.5 ઓકે ધેન બીજું શું આપેલું છે ઈ ઈ કેટલો હતો ઓકે તો 5 × 10⁻¹ તો આ સિમ્પલ ફોર્મ્યુલા છે જે ઇક્વલ ટુ સિગ્મા ઈ ઓકે તો જે ના છેદમાં ઈ ઇક્વલ ટુ શું લખાય સિગ્મા જે કેટલો છે 2.5 ઈ કેટલો છે 5 × 10⁻¹ તો સિમ્પલ છે 2.5 × 2 એટલે 5 લખાય એટલે 2 લખાશે તો એકના છેદમાં 2 બરાબર એકના છેદમાં 2 એટલે કેટલા લખાય 0.5 0.5 ઉપર 10⁻¹ છે ઉપર જાય તો +8 તે આપણે લખવું હોય તો આ પ્રમાણે લખાય 5 × 10⁻¹ ઓકે અને એકમ કાલે જ કીધેલું શું કર્યું આપણે જેની કિંમત કેટલી છે મને જોવા દો જેની કિંમત એક મિનિટ જો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આપણે શોધવાનું શું છે રો બરાબર તો જે ઇક્વલ ટુ સિગ્મા ઈ અચ્છા ઓકે 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 રાઈટ એક મિનિટ એક મિનિટ એટલે આ જે જવાબ આવ્યો ને આ તો આપણે શું મેળવ્યું સિગ્મા સિગ્મા શું છે સિગ્માને શું કહેવાય હા પણ એને એને વાહકતા કહેવાય હવે અવરોધકતા કોને કહેવાય તો અવરોધકતા એટલે એકના એકના કેમ પેન નહીં ચાલતું એકના છેદમાં રૂ હવે આવી જશે હવે આવી જશે બરાબર વ્યસ્ત કરી નાખવાનું 5 × 10⁻¹ આવીને એનું આપણે વ્યસ્ત કરી નાખશું એટલે જવાબ આવી જશે 100% તો એકના છેદમાં 5 આવી જશે ને હવે એટલે આમ કશે એટલે જો જો આ જે આવ્યું એમને આપણે લખી દેવાનું આને લખી દેવાનું એકના છેદમાં રો મેળવવો હોય તો એકના છેદમાં 5 × 10⁻¹ ભાઈ વાહકતા હોય એક હોય અવરોધ અવરોધના વ્યસ્તને શું કહેવાય વાહકતા એ જ પ્રમાણે આ જે વાહકતા છે એના વ્યસ્તને અવરોધકતા કહેવાય તો આ જે જવાબ આવ્યો એનું વ્યસ્ત કરી નાખવાનું બરાબર એકના છેદમાં 5 એટલે 0.2 બરાબર ગુણ્યા 10 જે છે ઉપર થાય એટલે −7 લખાશે 10⁻¹ બસ સિમ્પલ હા એટલે જવાબ ઓકે 2 × 10⁻¹ 2 × 10⁻¹ જો એક વસ્તુ યાદ રાખો અહીંયા તમને વાહકતા પૂછે તો જવાબ આ આવશે વાહકની અવરોધકતા પૂછે તો આ આવે ખબર છે ને વ્યસ વ્યસ આનો નિયમ છે એકના છેદમાં રો ઇક્વલ ટુ અને શું કહેવામાં આવે છે સિગ્મા બસ હા ખાસ આ યાદ રાખજો ઓકે ચલો ખબર પડી ગઈ હશે એટલે આપણે જે સોલ્વ કર્યો એ કંઈક આ પ્રમાણે હતો હવે જો એના પછીનો કેવી રીતે સોલ્વ કરશું બતાવો ઈઝી છે કઈ ફોર્મ્યુલા વાપરશું યાદ કરો એકદમ સિમ્પલ છે તમે જો ફોર્મ્યુલાનું રિવિઝન કર્યું હશે તમને આવડી જશે 10 મીટર લાંબા પોટેન્શિયોમીટરના તારનો અવરોધ 20 ઓહમ છે એટલે L1 ની કિંમત આપેલી છે L1 ની કિંમત કેટલી છે 10 ઓકે હવે તેને 3 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે અને ભાઈ સિમ્પલ છે જો બતાવો
ફોર્મ્યુલા કઈ કાપવા માટે વપરાશે. આ ફોર્મ્યુલા તમે જોઈ છે? જોઈએ તો વધારે સારું, ના જોઈએ તો બસો 32 છે. અને આ કયા સિદ્ધાંત લાગુ પડશે? પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત. યાદ આવ્યો પોટેન્શિયોમીટર ના? પોટેન્શિયોમીટર નો જે સિદ્ધાંત છે એમની બે લાક્ષણિકતા છે, એટલે એના બે ઉપયોગો છે. કયો કયો? એક તો જે છે ઈએમએફ ની સરખામણી કરવી. કોની સરખામણી કરવી? ઈએમએફ ની. અને બીજો જે છે આંતરિક અવરોધ શોધો. તો આંતરિક અવરોધ માટેનું સૂત્ર છે આર બરાબર. હવે આ લખાશે 1 - L1/L2. આ ટાઈપનું એક સૂત્ર છે જો તમને યાદ હોય તો. અને ઈએમએફ ની છે, ઈએમએફ ની સરખામણી કેવી રીતે થાય? તો એ જે થાય E1/E2 = L1/L2. તો આપણે તો પૂછ્યું જ નથી, આ આંતરિક અવરોધ પૂછ્યો નથી. આપણે શું પૂછ્યું? ઈએમએફ ની સરખામણી. એમાં બી આપણે E2 લગભગ E2 પૂછ્યો છે, તો E2 શોધવાનો છે. એટલા માટે L1, L2 અને E1 આપેલા છે, તો જવાબ 100% આવી જશે. ઓકે, જો L1 ની જગ્યાએ 10 આવશે, L2 ની જગ્યાએ 30 આવશે. L1 ની જગ્યાએ 10, L2 ની જગ્યાએ 30 અને E1 ની જગ્યાએ 3 વોલ્ટ. બરી ખબર? આ બધું તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે. L1 ની જગ્યાએ 10, L2 ની જગ્યાએ 30, ઓકે, E1 ની જગ્યાએ 3, હા, એટલે જવાબ આવી જશે. ચલો નેક્સ્ટ. અચ્છા, 11 વાગી ગયા. ઓકે ચલો, અહીંયા સુધી રાખીએ છે, કાલે લેવા પડશે. આ ત્રીજા ચેપ્ટર થોડું મોટું છે, અમે કાલે પૂરું થઈ જશે. ઓકે, અહીંયા સુધી રાખીએ છે. કોઈ કન્ફ્યુઝન છે કોઈને? કાલે એને જ મોકલીશ લિંક કે જે આજે એટેન્ડ કર્યું હશે. ચલો, વેરી ગુડ, કન્ફ્યુઝન નથી આઈ હોપ. ઓકે, તો મળીએ કાલે. હવે બાય.